કાન ખોલીને તમે બંને સાંભળી લેજો, જો આ મિલકતમાં મને ભાગ નહીં મળે ને તો હું આ ઘરને બરબાદ કરી નાખીશ. મમ્મી મમ્મી, ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા છો? અરે કોઈ વિચારમાં નથી બેટા, બસ આમ જ બેઠી છું. આ તમને એક વાત પૂછવાની હતી. બોલને બેટા. હા પાડશો? અરે હા પાડવા જેવી હશે તો જરૂર પાડીશ. અરે આપણે બાજુવાળા નિલેશભાઈ છે કે નહીં? હા. એના મમ્મીને જાત્રાએ મોકલે છે, તો મેં વિચાર્યું કે તમે પણ સાથે જાઓ તો. ના બેટા, મારે કઈ જાત્રાએ નથી જવું, મારા માટે તો મારું ઘર જ જાત્રા છે. લો મમ્મી, લો હા તમારી સ્પેશિયલ કડક ચા. અને આદિ કહે છે તો જાત્રાએ જયાવો ને. ના બેટા, મારે નથી જવું, મને તો મારું ઘર છે ને અને મારા છોકરાઓ, એ જ મારી જાત્રા. હે ભગવાન. સારું, તો તમારે નથી જવું ને તો આજે આપણે મંદિરે જઈશું, હું ઘરના બધા કામ પતાવી દઉં ને પછી. સારું હા બેટા, જરૂર જઈશું. આદિ, તારે ઓફિસે નથી જવાનું? સારું, તમે લોકો મંદિરે જઈ આવજો, મારે ઓફિસ જવા માટે લેટ થાય છે તો હું નીકળું. હા સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી, હવે તમે નિરાતે બેસીને જાતી લો, હું ફટાફટ કામ પતાવી દઉં, પછી જવું છે ને આપણે મંદિરે. હા હા. અરે હું વાત કરું છું મારા પપ્પાની મિલકત નું. કોક સારો એવો વકીલ રાખશો ને તો કઈક આપણા હાથમાં ભાગ આવશે, બાકી છેલ્લે છે ને કઈ નહીં ને તો બાબાજીનું ઠુલ્લું આવશે. હા તે હા, તારી માં જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી હા તારો ભાઈ ફૂટી ગોળી પણ નથી દેવાનો. અરે તમે મારા ભાઈની વાત કરો છો, મારા ભાઈની વાત છોડો, પણ અમારી ભાભી છે ને એ કાળી નાગણ છે, નાગણ ઈ છે ને આપણને કઈ વસ્તુ દેવાય નહીં દે, એટલે તમને કહું છું કઈ પ્લાન કરો ને ઉતાવળ રાખો, પણ નહીં. હા તે તારી ભાભી કાળી નાગણ હોય તો શું થઈ ગયું? એટલે આપણે મિલકત છોડી દેવાની એમ. જો સાંભળ મારી વાત. હા, ઘી સીધી આંગળીએથી નહીં નીકળે ને તો આંગળી વાકી કરતા મને સારી રીતે આવડે છે. બસો બસ, આ તમને છે ને ખાલી બોલતા જ આવડે છે, બાકી તમારીથી સુકો પાપડ એ ભાંગે એમ નથી. મારે જ કંઈક નો કંઈક રસ્તો કરવો પડશે. તમે એક કામ કરો, તમે ના તમારો મોબાઈલ રહ્યો એકલા, તમે છે ને પડ્યા રહ્યો તમારા મોબાઈલમાં, હું જાઉં છું. મીરા, જે કામ હોય ને એ જલ્દી બતાવો, આપણે લેટ થાય છે. અરે પણ શું વાત છે મીરા, જે કઈ પણ હોય બેસીને વાત કર ને. તમે છે ને ઈ બધી વાત છોડો, મને એ કયો આ મિલકતના ભાગ વિશે તમે શું વિચાર્યું? અરે તું બેસ તો ખરા, પછી બધી વાત કરીએ ને, બેસ. અરે નથી બેસવું મારે. મીરા બેન શાંત થઈ જા. લો મીરા. મીરા મીરા, તું તારું કામ બતાવ, મારે થોડું કામ છે તો હું હમણાં આવું. અમારા ઘરે જે મહેમાન આવે છે ને એને અમે માન સન્માન આપીએ છીએ, તો એની કદર કરતા શીખો. તને કદર કરતા આવડે છે ને તો બસ, બાકી એક વાત યાદ રાખજે, આ થપ્પડનો બદલો તો છે ને હું જરૂર લઈશ.
પણ અત્યારે હું અહીંયા મિલકતના ભાગ માટે આવી છું. મીરા, આ મિલકતમાં તારો બરાબરનો ભાગ છે, હું ના નથી પાડતો, પણ જ્યાં સુધી મમ્મી હયાત છે ત્યાં સુધી મિલકતના ભાગ નહીં પડે. એટલે શું? આ મમ્મી જીવે છે ત્યાં સુધી મારે રાહ જોઈને બેસી રહેવાનું? મમ્મી સ્વર્ગે સીધાય પછી મિલકતના ભાગ પડશે ત્યાં સુધી હું શું કરું? ના દીકરા, હું તને એક મહિનાની અંદર આ મિલકતમાંથી ભાગ આપી દઈશ. કાન ખોલીને તમે બદલે સાંભળી લેજો, જો આ મિલકતમાં મને ભાગ નહીં મળે ને તો હું આ ઘરને બરબાદ કરી નાખીશ. મીરા, તું મારા ઘરને બરબાદ કરીશ? મારા ઘરને તો સાંભળી લે તું, પણ તારાથી થાય ને એ તું કરી લેજે. જાવે નીકળ અહીંયાથી. અને હા, જાતા જાતા હજુ એક વાત સાંભળતી જા. આ મારું ઘર છે, હું આ ઘરની વહુ છું, એટલે આ ઘર મારા માટે સ્વર્ગ સમાન છે. અને મારા જ ઘરમાં આવીને તું અમને ધમકી આપે છે, એટલી તારી હિંમત? મીરા, તું શાંત થઈ જા. મમ્મીએ તને કહ્યું ને કે તને તારા ભાગનો હિસ્સો મળી જશે, તો બસ. તું તો છે ને વચ્ચે કઈ બોલતો જ નહીં. તેજા નાગણને માથે ચડાવી છે, ઈ મારું અટટલું અપમાન કરે છે, કોઈ છે તો તું એક શબ્દ બોલતો નથી. શું કહ્યું તે? હું નાગણ છું એમ? હા નાગણ છું, એટલે જ તારા જેવી છછુદરને મેં અત્યાર સુધી દાબમાં રાખી છે. અને અપમાન કોને કહેવાય એ તો હવે હું તને બતાવીશ. ચાલ નીકળ અહીંયાથી, ચાલ જા નીકળ અહીંયાથી. અત્યારે તો હું અહીંયાથી જાઉં છું, પણ હુંય જોઉં છું કે તમે લોકો મિલકતમાં કેમ ભાગ નથી પાડતા. હા ચાલ જલ્દી, અને પાછું વળીને હવે આ ઘર સામે જોતી પણ નહીં, નહીં તારા નાગણ છે ને ક્યારે ડંખ મારી લેશે ને ખબર પણ નહીં પડે. સિયા બેટા, શું કામ એની સાથે જીભાજોડી કરે છે? આ એક મહિનામાં આપણે આ મિલકતમાંથી એનો ભાગ એને આપી દઈએ. ના મમ્મી, એકવાર દીકરી લગ્ન કરીને સાસરે જતી રહી ને પછી એને પિયરની મિલકતમાં ભાગ માંગવાનો કોઈ હક નથી હોતો. હા 25 વર્ષ સુધી એને પાળી ભૂસીને મોટી કરી હોય અને પછી આપણી ઇજ્જત ઉપર પાણી ફેરવી દે, એ દીકરી શું કામની? હા મમ્મી, સિયાની વાત સાચી છે. એમ પણ આ ભાગેડુ દીકરીને મિલકતમાં હક છે નો? જો બેટા, હું સિયા વહુને ક્યારે વહુ નથી સમજતી, એ મારા દીકરી જ છે. એ જેમ કહેશે ને એમ જ થશે, તમારી ખુશીમાં જ મારી ખુશી. હા મમ્મી, તમે બેસીને શાંતિથી પાઠ પૂજા કરો, બીજું બધું મારા પર છોડી દો. તમે બેસો, હું રસોઈની તૈયારી કરું. આદિ, શું વિચારો છો? જો સાંભળો મારી વાત, આ મીરા બેનનો તો સ્વભાવ એવો છે એટલે બોલ્યા કરે, એનું મન પર ના લેવાનું. પણ સિયા, હું વિચારતો હતો કે આ મીરાને એનો ભાગ આપી દઈએ એટલે માથાકૂટ પતે. આ શું બોલો છો તમે? તો શું કરું? આ રોજ રોજના ઝઘડા અને આ ઝઘડા જોઈને મમ્મી ટેન્શન લીધા કરે છે, એ મારાથી નથી જોવાતું. આદિ, આ મિલકતમાં જેટલો મીરાબેનનો હક છે ને એટલો તમારો પણ છે, એ ના ભૂલો. હા પણ હું એમ કહું છું કે આજે નહીં તો કાલે મીરાને ભાગ તો આપવો જ પડશે. એના કરતા સારું છે ને કે આપણે આ બધી મિલકત એને આપી દઈએ અને પછી તું, હું અને મમ્મી આપણે બીજે રહેવા જતા રહીએ, એટલે સાવ શાંતિ. આદિ, હા શું કહો છો તમે? તમને એટલી તો ખબર છે ને આ ઘર ફેક્ટરી બધું પપ્પાએ મહેનતથી ઊભું કર્યું છે અને તમે એમ કહો છો કે બધું મીરાબેનને આપી દે. તો શું કરું કે હા મમ્મી રોજે રોજ વિચાર કર્યા કરે છે. આ સવારમાં ઉઠીને હું એમને જોઉં છું ને ત્યારે પણ એ આખા ઘરને જોઈને કંઈ વિચારતા હોય એવું લાગે છે. હું એમને આવી રીતે દુઃખી નથી જોઈ શકતો. હાદી, હું સમજુ છું તમારી વાત, તમે ચિંતા ના કરો.
આપણે શાંતિથી બેસીને પછી વિચારશું. અત્યારે તમે સુઈ જાઓ, આમ પણ બહુ લેટ થઈ ગયું છે. હા, શું ફોન લઈને બેઠી છો? મારા માટે છે ને એક મસ્ત આદુવાળી ચા બનાવી દે જા, કારણ કે હું આજે છે ને તારા માટે એક મસ્ત ખુશખબર લાવ્યો છું. ખુશખબર? હું? અરે ખુશખબરી હોય તો ચા શું, હું તમને છે ને તમારી મનપસંદ વાનગી બનાવીને આપું. પણ પેલા મને એ તો કયો, ખુશખબર શું છે? હાલે જો, આ તો ફાઇલ છે. અરે ડોબી, એ તો મને પણ ખબર છે કે ફાઇલ છે. અરે ખોલીને જો ને, અંદર કાગળિયા શું છે એ જો. હા પણ રાડું શું પાડો છો, જોઉં છું ને. અરે વાહ મારા જેઠાલાલ, આ લગ્ન પછી છે ને તમે સારામાં સારું આ જ કામ કર્યું છે. કેમ? હા તારી સાથે લગ્ન કર્યા એ કામ મોટું નતું? હા હા હો, હવે છે ને પોતાના વખાણ ના કરો બહુ. તમે મને એ કયો કે આપણે હવે આ ફાઇલ કોર્ટમાં બતાવીશું કે સીધો મિલકત ઉપર કબજો કરીશું? હવે છે ને તારે એક કામ કરવાનું છે. આ ફાઇલમાં તારા ભાઈની અને તારા મમ્મીની બંનેની સાઇન કરાવવાની છે. તું સાઇન કરાવી દઈશ ને એટલે આપણું કામ પૂરું. પણ મને નથી લાગતું કે આ તારી ભાભી આપણું કામ પૂરું થવાથી. અરે એ નાગણને તો છે ને હું જોઈ લઈશ. અમસ્તાઈ તે મારે એની પાસે પછી મારા થપ્પડનો બદલો લેવાનો તો બાકી જ છે. હા તો સારું, તું તારા થપ્પડનો બદલો પણ પૂરો કરી લે અને આપણું કામ પણ પૂરું કરી લે. ચાલ હવે એ બધું કામ મૂક અને મને ચા બનાવી દે મસ્ત. હા હવે જાઉં છું. અને અમસ્તાઈ, મેં તમને કીધું તું ને આટલા સરસ ખુશીના સમાચાર છે, તો ચા શું કામ પીવડાવું, તમારી મનપસંદ વાનગી જ ખવડાવીશ. તો તો વધારે સારું. ચા સારું. સિયા ચાલ ને હવે જલ્દી, મોડું થાય છે. સિયા બેટા, તમે લોકો કસે જવાના છો? તમે લોકો નહીં, તમે પણ અમારી સાથે આવો છો. આપણે બધા બહાર જઈએ છીએ. આપણે બધા? પણ ક્યાં? મને તો કોઈ વાતની ખબર જ નથી બેટા. હમણાં ખબર. ચાલો આદિ, બધો સામાન લઈ લીધો? હા બધી વસ્તુ લઈ લીધી છે. ચલો હવે જલ્દી ચલો. અરે પણ આ થેલો લઈને? અરે તમે ઊભા થાવ ને, મેં કહ્યું ને અમારી સાથે આવવાનું છે તો બસ ત્યારે ચલો. હા મમ્મી, અમે બધું તમને રસ્તામાં સમજાવી દઈશું. ચલો અત્યારે નીકળીએ. જઈએ ચાલ. આ ક્યાં રહી ગયા એ હાલો ને, હવે કેટલી વાર છે, જલ્દી બહાર નીકળો ને, જાવું છે. અરે ક્યાં આવી ગયા હવે? હા હા હવે ચાલ ને. આ તો છે ને મને સાચે પતિ જેઠાલાલ જેવો જ મળ્યો છે, સાવ ઢીલા ઢમ. ચાલો. અને આ શું, અહીંયા કોણ તાળું મારશે? તાળું મારો આમ. આ છે ને આ બધી મિલકતના ચક્કરમાં આ ઘરમાં કોક લૂંટીન છતું રહેશે. હા હવે મારું છું. બહુ ઢીલા હો, બહુ. તારે ના મારી દેવાય, આ બધું મારી ઉપર અત્યારે રાખવું છે. તો છેલ્લે કોણ હતું ઘરમાં? તે હોય તો શું થઈ ગયું? તમે આમ હાલો ને મારું મૂડ ખરાબ ન કરો. તો આ નીકળતી નથી, જલ્દી ચાલો. ત્યારે તો મને ધક્કા મારીને ઘરની બહાર કાઢવામાં આવી હતી. એ પણ કોણે કાઢી હતી? આ તારી ઘરવાળીએ. બેટા મને એ નથી સમજાતું કે તું મને અહીંયા શા માટે લાવ્યો. મીરા, આવા લોકોની વાત શું સાંભળવાની હોય? આપણે કોર્ટમાં જવાનું મોડું થાય છે, ચાલ નીકળીએ. બેન, હું અહીંયા ઝઘડો કરવા નથી આવ્યો, હું મિલકતમાં ભાગ આપવા માટે જ આવ્યો છું.
અરે ભાગ તો તમારે દેવો જ પડશે. આ ફાઇલ અમે કોર્ટમાં દેવા જ જઈએ છીએ. એટલે દીકરી તું હવે અમને કોર્ટના પગથિયા ચડાવીશ? એ ભગવાન, કેવો સમય આવી ગયો. લોકો કહેતા કે દીકરી તો તુલસીનો ક્યારો, પણ તે તો સાબિત કરી દીધું કે દીકરી તો સાપનો ભારો. અરે ભાગ જ જોતો છે ને, લે લે આ બેગ, આની અંદર જમીન મકાન અને આપણા ફેક્ટરી બધાના કાગળિયા છે ને મમ્મીનો સામાન પણ. હા, તારે ભાગ જોઈતો હોય તો મમ્મીને તારી સાથે રાખવો પડશે. હું શું કામ મમ્મીને મારી સાથે રાખું? મારે તો ખાલી મિલકતમાં જ ભાગ જોઈએ છે. હા, મિલકતમાં ભાગ જોઈએ છે ને, એટલે જ મમ્મીને સાથે રાખવા પડશે, કેમ કે બધી મિલકત મમ્મીના નામે છે. અમે લોકો નહીં રાખીએ મમ્મીના ઘરમાં, કારણ કે આ ઘરમાં જગ્યા નથી. હા, મીરાને તો મનમાં સાચું છું. કેમ? હા, મારા નણંદને જ્યારે ભગાડીને લઈ ગયા ત્યારે તમને નહોતી ખબર કે આની પાસે કંઈ નથી? તો ભગાડીને લઈ જાવે તમારા કહેવાથી હા મીરાબેન ઘરેથી ઘરેણા પૈસા અહીંયા સુધી કેમના મમ્મી પપ્પા એમના ભાઈને છોડીને તમારી સાથે આવતા રહ્યા તમારા કહેવાથી. હા તો મેં તો લગ્નની વાત કરી જ હતી ને, તો તમારે લોકોએ ધામધૂમથી લગ્ન કરાવી દેવા જોઈએ ને મારા, શું કામ ના કરાવ્યા? તારી શું ઓકાત હતી કે તારી સાથે મીરાબેનના લગ્ન કરાવીએ? પોતાના રૂપિયે તો એક પોતાનું ઘર નથી વસાવી શકતો અને લગ્નની વાત કરે છે, અને ઉપરથી મીરાબેનના રોજે રોજ કાન ભરે છો કે તું તારી મા પાસે ભાગ માંગ. તારી જેવા લુખ્ખ અને લફંગાના હિસાબે કેટલી છોકરીઓ પોતાના મા બાપની ઇજ્જત ઉપર પાણી ફેરવી દે છે. આદિ, તું તારી ઘરવાળીને સમજાવી દે, બોલવામાં ભાન રાખે. ભાન તો તમે ભૂલ્યા છો, એ પણ આના કારણે. તમે તમારી મા પાસે ભાગ માંગો છો ને, એને કોર્ટ સુધી લઈ જવા તૈયાર થઈ ગયા છો, તો તમારામાં હિંમત હોય ને તો આને કહો કે એના મા બાપ પાસે ભાગ માંગે. કહો એને. મારા મા બાપ ભાગ ના આપે. કેમ ના આપે ભાગ? મીરાબેન તમારી પત્ની નથી કે પછી રૂપિયા માટે જ લગ્ન કર્યા છે મીરાબેનની સાથે? અને મીરાબેન દીકરી સાસરે જાય ને, પછી પિયરનો મોહ ન રખાય, સાસરું જ પિયર માનીને ત્યાં રહેવાય. સિયા, તું કોને સમજાવે છે? અરે આ લોકો આપણી વાત સમજે એમ નથી. અને મીરા, તું ભૂલી ગઈ લાગે છે કે આ બધી મિલકત મમ્મીના નામે છે, એટલે મમ્મીને તો તારે સાચવવા જ પડશે. અને હા, હું અને સિયા બીજા સિટીમાં રહેવા જતા રહીશું, અને મારી સાચી મિલકત મારી મા છે. હા તો કઈ નહીં, તમે તમારી આ મિલકત મારા નામે કરી દો, એટલે અમારા મમ્મી નામે અમારી સાથે રાખી લઈશું. હા મીરા? હા. મીરા, તે આ શું કર્યું? મમ્મી, જ્યારે હું ભાગી ને ત્યારે જ મારે આ વસ્તુ કરવાની જરૂર હતી, પરંતુ મારી આંખો હવે ઉઘડી છે. આ રાજ મને દર વખતે મિલકત તું કહેતો ગયો, મિલકતમાં ભાગ માંગ ભાગ માંગ, અને હું એની હા માં હા રાખીને તમને લોકોને છેક કોર્ટ સુધી લઈ જવા માટે તૈયાર થઈ ગઈ. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી, મને માફ કરી દો. મીરાબેન, તમે રડો નહીં, મને અને આદિને ખબર જ હતી કે તમે ક્યારે મિલકતમાં ભાગ માંગશો ને. હા તો જરૂર કોઈકે તમારા કાન ભર્યા છે, નહીતર તમે આવું કરો એમ છો જ ને. એટલે મેં ને આદિએ વિચાર કર્યો કે મમ્મીને તમારી પાસે મૂકી જઈએ, એટલે તમને બધી વાત સમજાઈ જશે. હા, તમારા લોકોની વાત સાચી છે. હા, મીરાને ભાગ માંગવા માટે મેં જ ઉકસાવી હતી. મેં જ કહ્યું હતું કે તું તારા મમ્મી અને ભાઈ પાસે મિલકતમાંથી ભાગ માંગ, કારણ કે મને મારા બિઝનેસમાં બહુ મોટી નુકસાની આવી હતી, એટલા માટે જ મેં આ બધો પ્લાનિંગ કર્યો હતો. હાદી, હાદી પ્લીઝ મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તમે બધા મને માફ કરી દો.
માફી માંગવાની કઈ જરૂર નથી. જુઓ, આ ધંધામાં નફો અને નુકસાન તો થયા કરે, પણ એમાં આટલી હદ સુધી જવાની કોઈ જરૂર નહોતી. હવે તાળું ખોલજો કે પછી અમે મીરાબેનને ભગાડીને જતા રહીએ. અરે ના ના, ચલો ચલો. આ દેખ તો લઈ લો. ચલો જમરા કુમાર રાજકુમાર તમે તો.